શિક્ષિત બાળકો, બાળ મજૂરી કોને કહેવાય અને ઉપેક્ષિત બાળકો કયા અથવા એની અંદર કોનો સમાવેશ કરી શકાય એની વાત કરીએ તો આજે દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જ્યાં બાળકોને કામે રોકવામાં ન આવતા હોય અથવા બાળ મજૂરી કરાવવામાં ન આવતી હોય. એટલે વૈશ્વિક પ્રશ્ન ગણવામાં આવે છે, વૈશ્વિક સમસ્યાઓ ગણાય છે. હવે બાળ મજૂરી છે એ બાળ મજૂરી કોને કહેવાય તો 14 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને કોઈ પણ કામમાં રોકવા તેને કહેવામાં આવે છે બાળ મજૂરી. બાળ મજૂરી કોને કહેવું તો 14 વર્ષથી નીચેનું કોઈ પણ કામ કરતું બાળક હોય તો તેને કહેવાય બાળ મજૂરી. એ શારીરિક મોટાભાગે શ્રમ કરતા હોય છે તો એનો સમાવેશ બાળ મજૂરોમાં થાય છે. યુનિસેફના અહેવાલ મુજબ વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ બાળકો જે મજૂરો કરે છે અથવા મજૂરી કરે છે એમાં આખા જગતમાં ભારત પ્રથમ ક્રમે છે. અને સૌથી વધુમાં વધુ બાળ મજૂરો ભારતની અંદર જોવા મળે છે. બધા જ ક્ષેત્રની અંદર આજે બાળકો કામ કરતા તમને જોવા મળશે, એ પછી બાંધકામ ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય અથવા અન્ય કોઈ ક્ષેત્ર, તો ત્યાં આજે બાળક કામ કરતું તમને જોવા મળશે. એ બધા જ ક્ષેત્રોની અંદર એ બાળ મજૂરી જોવા મળે છે. હવે આ બાળકો છે એ શા માટે બાળ મજૂરીનો ભોગ બને છે અથવા એના કારણો કયા, બાળ મજૂરી શા માટે કરવી જોવા મળે છે અથવા બાળ મજૂરી શા માટે એના માટેના જવાબદાર પરિબળો કયા છે, તો પહેલું જ કારણ છે ગરીબી. પોતાના કુટુંબની આવક ખૂબ ઓછી હોવાને કારણે એ બાળક મજૂરી કરશે. તો એક કારણ બાળ મજૂરી માટેનું, ઘણી વખત પોતાના માતા પિતાનો સ્વાર, પોતાના માતા પિતા એવું વિચારે છે કે મારું બાળક મને કમાવીને આપે અને તેને કારણે એને ભણવાના સમયે ઘણી વખત કોઈ મજૂરીએ મોકલવામાં આવે છે. તો માતા પિતાની નિરક્ષરતા છે એ પણ ઘણી વખત બાળ મજૂરીનું કારણ બને છે. ત્યાર પછી કુટુંબનું મોટું કદ, જે કુટુંબ મોટું હોય તેના ભરણ પોષણના પ્રશ્નો સર્જાય અને 5-10 સભ્યો કુટુંબમાં હોય તો એનો એક જ વ્યક્તિ છે એ ભરણ પોષણ ન કરી શકે, ત્યારે એ માતા પિતા હોય કે એનો કુટુંબનો વડો હોય એ એવું વિચારે કે એને કોઈ કામની અંદર મોકલી દેવામાં આવે તો એ આપને આવક મેળવી આપશે. એટલે મોટું કુટુંબ છે એ બાળ મજૂરીનું કારણ બને છે. ત્યાર પછી કુટુંબની આવક વધારવા માટેના મહત્ત્વના એક પ્રયાસના રૂપે પણ બાળકને મજૂરીએ મોકલવામાં આવે છે. શહેરની અંદર જીવન ટકાવવા માટે, આજીવિકા મેળવવા માટે પણ ઘણી વખત પોતાની રોજીરોટી મેળવવા માટે બાળક ગ્રામીણ વિસ્તારમાંથી કામ ધંધો નહીં મળતો હોય ત્યારે શહેરી વિસ્તારની અંદર એ મજૂરી કરવા માટે જશે, જેથી કરીને એ આવક પ્રાપ્ત કરી શકે. તો પણ તેને એમ કહી શકાય પોતાનું જીવન ટકાવવા માટે પણ એ આજીવિકા પ્રાપ્ત કરવા માટે પણ એ કામ કરશે બાળ મજૂરી. ત્યાર પછી અનાથ કે નિરાધાર, કોઈ પણ બાળકના માતા પિતા મૃત્યુ પામ્યા હોય અથવા એ બાળક કોઈના સહારે જીવન જીવતા હોય ત્યારે તેમણે પોતાનું કામ પોતે જ કરવું પડે એ વિચારસરણી અથવા માતા પિતાનો એને જે સહારો મળવો જોઈએ ન મળે ત્યારે પણ બાળક છે એ બાળ મજૂરી તરીકે કામ કરવા જશે. સગા સંબંધીઓ દ્વારા પણ એને આશ્રય, ઘણી વખત માતા પિતા મૃત્યુ પામે તો બીજાના ઘરે એને મામાના ઘરે છે કે કુટુંબના બીજા ભાઈ છે તે ભાઈના ઘરે એ રહેતો હોય છે. હવે એને ત્યાં કાયમ આશ્રય છે, એ કાયમ એમને વસ્તુઓ લઈ નહીં આપે, કાયમ તેમનું ભરણ પોષણ નહીં કરે, તો એ એવું વિચારે છે કે હું કામ કરું ને મારા પૈસામાંથી જ મારી વસ્તુઓ મેળવું અથવા એ ખરીદું, ત્યારે પણ એ બાળ મજૂરી તરીકે કામ કરવા જશે.
ત્યાર પછી વજનના બદલામાં બાળ મજૂરી. બાળક હમણાં જ મેં કીધું હતું આપણે ગુજરાતી કહેવત છે કે પેટ કરાવે વેટ, એ વાક્ય અહીંયા લાગુ પડે છે કે વજનના બદલામાં ખાવા માટે પેટ માટે ગમે તે કરવા કોઈ પણ વ્યક્તિ હોય ને એ તૈયાર હોય છે, અને એ બાળ મજૂરો તરીકે એ કોઈ જગ્યાએ કામ કરવા રોકાય છે અને પોતાનું ભોજન છે એ પ્રાપ્ત થાય એવા પ્રયત્ન કરશે, અને તે છે બાળ મજૂરીના મહત્ત્વના કારણો.